મિત્રો કહેવાય છે ને કે જીવનમાં પ્રાર્થના અને ધ્યાન બંને જરૂરી છે કારણ કે પ્રાર્થનામાં ભગવાન તમારું સાંભળે છે અને ધ્યાનમાં તમે ભગવાનનું સાંભળો છો નમસ્કાર મિત્રો હું છું પિનાલગીરી ગોસ્વામી પિનલ સ્કવાનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વાત છે એવા એક બે મિત્રોની જે પૈસે ટકે સુખી હતા બંનેની પાસે પૈસા પણ સારા હતા ધંધા રોજગાર પણ સારા હતા બંને મિત્રો ખાસ કહી શકાય કે તેમની મિત્રતા ગાઢ હતી એક દિવસ બંનેને વિચાર આવ્યો કે ચાલો આપણે એક શરત લગાવીએ શરત એવી હતી કે એક મિત્ર એ બીજા મિત્રને કહ્યું કે તું જો એક બંધ મકાનમાં એક વર્ષ કાઢીને બતાવે તો તને દસ લાખ રૂપિયા હું આપીશ આપણે એવી શરત રાખીએ અને પહેલો બીજો મિત્ર કહે છે કે શરતમાં બીજી કોઈ કન્ડિશન ખરી ત્યારે પહેલો મિત્ર કહે છે કે એક વર્ષ માટે તારે મકાનમાં બંધ રહેવાનું તને મોબાઈલ નહીં મળે ટીવી નહીં મળે કોઈ સોશિયલ મીડિયાના સાધનો નહીં મળે તારે ફક્ત અંદર જીવવાનું છે અને તને બે ટાઈમ જમવાનું ખાલી મળી જશે બાકી તારે બહાર પણ નીકળવાનું નથી અને બહારથી અમે લોક મારી દઈશું ત્યારે અગાસીમાં પણ જવાનું નથી હરવા ફરવા પણ માટે તારે બહાર નીકળવાનું નથી તારે ચોક્કસથી મકાન જે છે ચારે તરફથી બંધ રહેશે તેની અંદર એક વર્ષ તારે ગુજારવાનું છે એના માટે થઈને દસ લાખ રૂપિયા આપવામાં આવશે ત્યારે બીજો મિત્ર કહે છે કે ચોક્કસ તે હું એ શરત મંજૂર છે મને અને જો હું એક વર્ષ માટે રહી ગયો અને પછી બહાર આવીશ તો તારે મને દસ લાખ રૂપિયા આપવા પડશે જો તું શરત હારી જાય તો એટલે પેલો મિત્ર એગ્રી થઈ જાય છે કે નહીં શરત મંજૂર છે એક મિત્ર બહાર રહે છે અને બીજા મિત્રને બંધ કરી દેવામાં આવે છે તેને બે ટાઈમ જમવાનું આપવામાં આવે છે એકાદ અઠવાડિયું તો એ મિત્ર જે હોય છે ઘરની અંદર કાઢે છે પરંતુ તે પોતે કંટાળી જાય છે એક સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને એને થાય છે મેં ક્યાં શરત લગાવી દીધી એમ કરીને દસ પંદર દિવસ પણ ભાગ્ય પૂરા થાય છે અને તેનાથી રહેવાતું નથી કે હવે તો આ શરત પૂર્ણ કરવી જ પડશે અને પહેલાં બહારવાળા મિત્રએ કહ્યું હતું કે જ્યારે પણ ત્યારે શરત તોડવી હોય ત્યારે અંદર એક સ્વિચ આપી છે સ્વિચ દબાવજે જેથી બહાર બેલ વાગશે અને બેલ વાગશે એટલે હું તારું ખોલી નાખીશ પરંતુ શરત તું હારી જઈશ અને દસ લાખ રૂપિયા મને આપવા પડશે એવી પણ શરત કરેલી હતી ત્યારે અંદર રહેલા મિત્રને થયું કે લાવ બેલ વગાડી દઉં દસ લાખ રૂપિયા આપવા પડશે તો આપવા પડશે પછી વિચાર આવ્યો કે આખા દસ લાખ રૂપિયા ખોટા જતા રહેશે એક વર્ષ ગમે તેમ કરીને કાઢો ને એમ કરતાં કરતાં પોતે ધીમે ધીમે જીવન જીવવા લાગે છે અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ અને મહિનો તો પૂર્ણ થઈ જાય છે પછી તેને થયું કે હવે હું અંદર એકાંત છું એકલો છું તો કેમ ન હું થોડું ધ્યાન ધરું ભગવાનની પ્રાર્થના કરું બે ટાઈમ જમવાનું તો મળી જ જાય છે તે જમ્યા પછી ભગવાનનું ધ્યાન કરે છે પ્રાર્થના કરે છે અને પોતાનું જે અંતર હોય છે પોતાની જે આત્મા હોય છે તેની સાથે વાતો કરે છે અને પોતાના અંદરને ઓળખવાનો પણ પ્રયત્ન કરે છે કે મારામાં કઈ ખામીઓ છે મારામાં કઈ સારી વસ્તુ છે અને હું એની અંદર શું સુધારા વધારા કરી શકું છું એમ કરીને રોજ પોતાનું જે ધ્યાન હોય છે બેથી ત્રણ કલાક ચાર કલાક જેટલું તેનાથી ધ્યાન થાય અને પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરે છે અને પોતાની શક્તિ પણ વધારવાનો પ્રયત્ન કરે છે આમ ને આમ એક વર્ષ પૂર્ણ થવાને એક દિવસ બાકી હોય છે અને સરસ મજાનું તે ધ્યાન કરતો હોય છે ત્યારે બહારવાળા જે મિત્ર હોય છે એક વર્ષની અંદર તેનો ધંધો રોજગાર પડી ભાગે છે તેની પાસે પૈસા હોતા નથી તેને થાય છે કે આ તો એક વર્ષ પૂર્ણ થવામાં ફક્ત એક દિવસ બાકી છે અને આવતીકાલે તો એ મિત્ર બહાર આવશે તો મારી પાસેથી દસ લાખ રૂપિયા માગશે હું ક્યાંથી લાવીશ મારી પાસે પૈસા છે ને તો તેને વિચાર આવ્યો કે મિત્ર બહાર નીકળે ને તેઓ જ તેને ગોળી મારી દઉં એટલે મારે એને દસ લાખ રૂપિયા આપવા ન પડે એટલે વાત પૂરી થઈ જાય શરત પૂરી થાય છે એક વર્ષ પૂર્ણ થાય છે પેલો જે બહારનો મિત્ર હોય છે તે બહાર રાહ જોઈને બેઠો હોય છે અને અંદરનો મિત્ર હોય છે કહે છે કે મારી શરત પૂર્ણ થઈ ગઈ છે ભાઈ દરવાજો ખોલી નાખ દરવાજો ખોલે છે અને પેલો સામેવાળો જે મિત્ર હોય છે પોતાની પાસે જે ગન હોય છે સંતાડીને રાખેલી હોય છે એ ગાને કાઢે એ પહેલાં જે મિત્ર બહાર આવે છે અને કહે છે કે કેમ છે મારી શરત પૂર્ણ થઈ છે પરંતુ યાદ રાખજે કે તારે મને દેશ દસ લાખ રૂપિયા આપવાના છે ને એ દસ લાખ રૂપિયા મારે જોઈતા નથી કારણ કે એક વર્ષ હું અંદર રહ્યો છું ને મેં ધ્યાન કર્યું છે પ્રાર્થના કરી છે મારા અંતરને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે અને મારામાં જે ખામીઓ હતી તે મેં ચકાસવાનો પ્રયત્ન કર્યો છે અને હવેનો જે સમય આવશે ને દુનિયામાં એ હું જીતનારો સમય હશે સફળતાવાળો સમય હશે મારે તારા દસ લાખ રૂપિયા જોઈતા નથી એમ કરીને સામેવાળો મિત્રમાંથી આંખોમાંથી આંસુ આવી જાય છે અને બંનેની શરત પૂર્ણ થાય છે એક મિત્રને એક સાચી દિશા મળે છે પોતાને ઓળખવાની દિશા મળે છે અને ધંધા રોજગારમાં તે પણ આગળ આવે છે અને જે બહારનો મિત્ર જે ઘન વડે તેને મારવા માટે આવ્યો હતો તેને પણ જાણે છે સમજે છે અને પેલો મિત્ર પણ પોતાની ભૂલ સ્વીકારે છે કે મેં આવું પગલું ઉપાડવા માટે જઈ રહ્યો હતો પરંતુ બંને મિત્રો ગાઢ હતા બંનેની કહી શકાય કે એકબીજાની ભૂલોની માફી આપે છે અને બંને એકબીજાને સપોર્ટ કરે છે અને ફરીથી જીવન જીવવા લાગે છે એટલે મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એ જાણવા ચોક્કસથી મળે છે કે જીવનમાં પ્રાર્થના અને ધ્યાન જરૂરી છે ભગવાન તમારું સાંભળશે સાંભળશે અને સાંભળશે તમારી નીતિ સારી હશે તમારી પ્રાર્થના સાચી હશે તો ચોક્કસથી ભગવાન તમને સાંભળવાના છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે